धोरण सात सामाजिक विज्ञान विद्यार्थी मित्रों एसएसनी अंदर आपणे पाठ पाँच छ सात भणी गया। भूगोलनो पाठ बार पण भणी गया। आपत्ति अने व्यवस्थापन। हवे आपणे नागरिकनो पाठ जातिगत भिन्नता आ पाठ पाठ सोळ जातिगत भिन्नता पाठ शीखीशुं। ए पहेला सौ विद्यार्थी मित्रों ने कहीश के आ जान्युआरी मासमां 28 तारीखे सामाजिक विज्ञाननो टेस्ट छे। एमां पाठ पाँच छ सात अने बार पूछावाना छे एटले सौ विद्यार्थी मित्रों तेनी तैयारी करशे। हवे आपणे जोईए पाठ सोळ जातिगत भिन्नता। भिन्नता एटले शुं? भिन्नता एटले तफावत। भिन्नता एटले तफावत। આપણા દેશમાં જાતિગત જાતિગત એટલે જાતિમાં જાતિ જાતિમાં પુલ્લિંગ આવે સ્ત્રીલિંગ આવે આવે ને ગુજરાતીમાં તમે ભણી ગયા છો એટલે આપણા દેશની અંદર છોકરા અને છોકરીઓના ઉછેરમાં ક્યારેક સમાનતા તો કેટલીક વખત અસમાનતા જોવા મળે છે। તમે પણ ઘરમાં રહેતા હશો તમારા ઘરમાં પણ તમે જોતા હશો ઘણી વખત તમને એવો પોતાનો અનુભવ પણ થતો હશે। એટલે આપણા દેશની અંદર આમ છોકરા અને છોકરીઓના ઉછેરમાં કેટલીક બાબતોમાં સમાનતા જોવા મળે જ્યારે કેટલીક બાબતોમાં અસમાનતા પણ જોવા મળે છે અને છેલ્લા બે દાયકામાં આ બાબતે જાગૃતિ ફેલાઈ છે અને આ અંગે સરકાર પણ વિવિધ યોજનાઓ અને આયોજનો કરી ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરી રહેલ છે। એટલે સરકાર પણ એના માટે પ્રયત્ન કરે છે કે ભેદભાવ ન હોવો જોઈએ છોકરા અને છોકરીઓમાં। હવે આપણો દેશ અનેકવિધ ભિન્નતા ધરાવતો દેશ છે એટલે અનેક ભિન્નતા ધરાવતો આપણો દેશ છે અને આધુનિક સમય પ્રમાણે છોકરાઓ અને છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે। હવે રૂઢિગત માન્યતા પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં તમે જોશો તો કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક મુશ્કેલી કે અગવડ પડે છે। એટલે કહે છે કે રૂઢિગત માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારમાં કન્યાઓને એટલે કે છોકરીઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક મુશ્કેલીઓ પણ પડે છે। એટલે સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે અને કેટલાક કુરિવાજો પ્રચલિત થાય છે। એટલે આ સમાજમાં ભેદભાવ જોવા મળે તો એની અસર લાંબા ગાળે આપણી સમાજ વ્યવસ્થા ઉપર થાય છે અને કેટલાક કુરિવાજો પણ પ્રચલિત થાય છે। હજુ પણ કેટલીક જગ્યાએ જોવા મળતા બાળ લગ્ન થવાનું એક કારણ આ ભેદભાવ છે। એટલે આજે પણ હજુ કેટલી જગ્યાએ બાળ લગ્ન થવાનું કારણ આ એક ભેદભાવ જ છે। બાળ લગ્નોના પરિણામે મોટા ભાગે મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી અને તેના કારણે તેમનો વિકાસ રૂંધાઈ જાય છે અને એની અસર એક અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર પણ પડતી હોય છે। જો જાતિગત ભેદભાવ દૂર થઈ જાય તો આવી ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ એટલે કે સમાધાન થઈ શકે તેમ છે। એટલે કે આ બાળ લગ્નને લીધે મહિલાઓ એટલે કે કન્યાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી એમનો વિકાસ રૂંધાઈ જાય છે અને એમના સ્વાસ્થ્ય ઉપર પણ ઘણી બધી અસર પડે છે। બાળ લગ્ન થાય એટલે સ્ત્રીઓના સ્વાસ્થ્ય નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવે તો એની તંદુરસ્તી પર પણ અસર પડતી હોય છે। જો આ જાતિગત ભેદભાવ જો આપણા સમાજમાંથી આપણા દેશમાંથી દૂર થઈ જાય તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે તેમ છે। હવે આપણી આસપાસ સ્ત્રી અને પુરુષ ઉપરાંત નાન્યતર ભિન્નતા સ્વીકારાયેલ છે એટલે સ્ત્રી અને પુરુષ ઉપરાંત નાન્યતર ભિન્નતા પણ છે। એટલે સ્ત્રી અને પુરુષને સરખા કામ માટે વધારે મહેનતાણું હંમેશા પુરુષને જ અપાય છે। સ્ત્રી અને પુરુષ બંને સરખું કામ કરતા હોય અને છતાં પણ વધારે મહેનતાણું પુરુષને અપાય છે અને આ જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક ઓછું મહેનતાણું ચૂકવાય છે એટલે આવા પ્રકારનો ભેદભાવ ગુનો બને છે। એટલે આવો ભેદભાવ રાખવામાં આવે તો એ ગુનો ગણાય છે। એટલે આધુનિક સમયમાં તમે જોશો તો મહિલાઓ બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે તબીબ ઇજનેર વકીલ વિમાન ચાલક કે આવી દરેક બાબતમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે। એટલે કે આજના સમયમાં સ્ત્રીઓ તમે જોશો તબીબ ઇજનેર વકીલ વિમાન ચાલક કે આવી દરેક બાબતમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે અને જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ગામડાઓમાં જોવા મળે છે એટલે ગામડાઓમાં વધારે જોવા મળે છે। પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું હોવા છતાં
ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળે છે. એટલે કે પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું હોય ને, છતાં પણ છોકરીઓને શિક્ષણ આપવા માટે વાલીઓમાં કચવાટ જોવા મળે છે, મોકલતા નથી. અને સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. અને એના માટે સરકારે દીકરીઓ માટે સહાય મત શરૂ કરી છે, અને એના લીધે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. હવે આપણી ભારતીય માન્યતા પ્રમાણે છોકરા અને છોકરીઓનો ઉછેર, એના વિશે આપણે જોઈએ તો વર્ષ 2001ની વસ્તી ગણતરીમાં 0-6 વર્ષ સુધીના બાળકોમાં છોકરા અને છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો. એટલે 2001ની સાલમાં વસ્તી ગણતરી થઈ અને ત્યારે છોકરા અને છોકરીઓની સંખ્યામાં ઘણો મોટો તફાવત જોવા મળ્યો. એટલે કેટલાક સમય પહેલાં દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા વધુ જોવા મળી. એટલે પહેલાં કેટલાક સમય પહેલાં એવું હતું કે ગર્ભમાં દીકરી જેવું ખબર પડે એટલે એને જન્મ થતાં પહેલાં જ એને મારી નાખવામાં આવે એને બાળકીને. અને આ રીતે છોકરા અને છોકરીઓની સંખ્યામાં અસમાનતા જોવા મળી. એટલે આ માટે સરકાર દ્વારા ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો. એટલે આ માટે સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો. અને ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ એ ગુનો છે. એટલે ગર્ભમાં સંતાનો એ દીકરો છે કે દીકરી એનું પરીક્ષણ કરવામાં આવે છે એ ગુનો ગણાવ્યો. અને ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનમાં પુત્રને જ મહત્ત્વ આપવામાં આવતું હતું. આપણી ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ચલાવવો હોય તો સંતાનમાં પુત્રને જ એ લોકો વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એટલે છેલ્લા દાયકાઓમાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારીએ આ માન્યતામાં ખૂબ મોટો પ્રભાવ ઊભો કર્યો છે. એટલે છેલ્લા કેટલાક સમયથી સામાજિક રીતે મહિલાઓની ભાગીદારીએ આ બાબતમાં આ માન્યતામાં ઘણો મોટો પ્રભાવ ઊભો કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જુઓ તમે કે શાળામાં અનેક વિવિધ આયોજન વખતે તમે પોતે પણ જોડાયા હશો. શાળા કાર્યક્રમમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાની પ્રવૃત્તિની તમે નોંધ પણ કરી શકો છો કે છોકરાઓ કયું કામ કરે છે અને છોકરીઓ કયું કામ કરે છે. હવે છોકરાઓ જ કામ કરતા હોય એવી બાબત જોઈએ તો બેઠક વ્યવસ્થા, સ્ટેજની ગોઠવણી, સરસામાનની હેરફેર કરવી, મહેમાનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવી, એટલે આ બધા કામ છોકરાઓ કરતા હોય છે. જ્યારે છોકરીઓ કયા કામ કરતી હોય છે તો સાફ સફાઈ, સ્ટેજનો શણગાર, પાણીની વ્યવસ્થા, મહેમાનોનું સ્વાગત, આ બધી બાબતોનું કામ છોકરીઓ કરતી હોય છે. એટલે આ રીતે તમારે આ કોષ્ટક જે છે એ નોટમાં નોંધ કરવાનું છે. હવે આપણે જોઈએ રૂઢિગત માન્યતા. રૂઢિ એટલે રિવાજ. જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આ બાબતે અનેક ભિન્નતા જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેક પૂરું કરવામાં આવતું ન હતું, અને છેલ્લા 2 દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એવા ખાસ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે આપણા દેશની અંદર છોકરા અને છોકરીઓના ઉછેરમાં ઘણી ભિન્નતા જોવા મળે છે, અને કેટલાક વિસ્તારોમાં તો છોકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરવામાં આવતું નથી. પણ છેલ્લા 2 દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂરું થાય એ માટે સરકાર ખાસ પ્રયત્નો કરી રહી છે. હવે એમાં તમે જોશો તો સરકારના વિશેષ પ્રયત્નોથી આજે આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે. એટલે સરકાર વિશેષ પ્રયત્નો કરે છે. એટલે આજે આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે. આપણે અહીંયા ઘડી પણ જોતા હશો, આપણા ત્યાં ઘડી ટ્રાફિક પોલીસમાં પણ લેડીઝ પોલીસ જોવાઈ રહી છે. એટલે એના ઉપરથી પણ તમે નક્કી કરી શકો કે હા, હવે થોડું કન્યાઓની સંખ્યા પોલીસમાં અને સૈન્યમાં વધી રહી છે. હવે દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના જ વિસ્તારમાં નોકરી કરાવવાનું પસંદ કરે છે. એટલે મા બાપ એવું વિચારે કે આપણી દીકરીને બહાર ભણવા નથી મોકલવી, શહેરમાં નોકરી કરવા મોકલવી નથી, પોતાના વિસ્તારમાં જ નોકરી મળે તો કરાવડાવે અને ભણવાનું હોય તો ભણાવે, બાકી નહીં. એટલે છેલ્લા કેટલાક દશકાથી વિવિધ કામમાં મહિલાઓ જોવા મળે છે. એટલે એક દશકાથી જોઈશું આપણે તો મહિલાઓ વિવિધ કામમાં જોવા મળે છે. અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓ જોડાતી જોવા મળે છે. અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓ જોવા મળે છે.
જવાનું પસંદ કરે છે, એટલે કે મહિલાઓ જોડાતી જોવા મળે છે. હવે કન્યાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે અને રૂઢિગત માન્યતાના આધારે કહી શકીએ કે આજે પણ કેટલાક સમાજની અંદર કન્યાઓને ભણાવવા અંગે અનેક સવાલો આવતા જોવા મળે છે. એટલે કન્યાઓની સુરક્ષા માટે સરકાર ખૂબ જ એના સુરક્ષા અને સંરક્ષણ માટે પ્રયત્ન કરે છે, પણ રૂઢિગત માન્યતાના આધારે કહી શકીએ કે આજે પણ કેટલાક સમાજની અંદર કન્યાઓને ભણાવવા માટે અનેક સવાલો ઊભા થતા હોય છે અને ઉચ્ચ અભ્યાસક્રમની અંદર કન્યાઓને ઓછી ભણાવવામાં આવે છે, એટલે ઉચ્ચ અભ્યાસક્રમમાં ઓછી ભણાવવામાં આવે છે. અને આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે પણ વિશેષ સહાય આપવામાં આવે છે અને એ માટે એવું ન બને તે માટે સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે પણ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને એટલે કે દીકરીઓને સહાય વિશેષ સહાય આપવામાં આવે છે. હવે ઘરકામમાં પણ અસમાનતા જોઈએ. આપણે જોયું કે નાની નાની બાબતોમાં કુમાર અને કન્યા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે અને આગળ જતાં આ ભેદભાવ સમસ્યા બની જાય છે. એટલે ઘરની અંદર નાની નાની બાબતોમાં છોકરા અને છોકરી હોય ને બંને વચ્ચે ભેદભાવ રાખે અને મોટા આગળ જતાં આ સમસ્યા ખૂબ મોટો ભેદભાવ બની જાય છે. ઘરમાં નાના મોટા કામ માટે સાયકલ કે અન્ય વાહન શીખવવામાં પણ આવો ભેદભાવ રાખવામાં આવે છે, જોવા મળે છે. અને ઘર, શાળા કે જાહેર સ્થળમાં આપણે આવા ભેદભાવ જોઈ શકીએ છીએ અને આવી કેટલીક બાબતો અંગે ચર્ચા કરીએ. એટલે કે છે કે ઘરની અંદર નાના મોટા કામ હોય કે સાયકલ ચલાવવી હોય કે વાહન ચલાવવાનું હોય કે શીખવાનું હોય તો એમાં પણ ભેદભાવ જોવા મળે છે. ના, છોકરાને તો આવડવું જ જોઈએ વાહન ચલાવતા, છોકરીને ચાલશે એવું મા બાપ વિચારે છે. એટલે આપણે આવી કેટલીક બાબતોની ચર્ચા કરીએ. હવે ઘરમાં જોવા મળતી કન્યાઓની કામગીરી અને ઘરમાં જોવા મળતી કુમારની કામગીરી. હવે કન્યાઓની એટલે દીકરીઓની ઘરમાં જોવા મળતી કામગીરી આપણે જોઈશું તો ઘરમાં સાફ સફાઈ કરવી, રસોઈ કામમાં મદદ કરવી, નાના ભાઈ બહેનોને રમાડવા, કપડાં ધોવા, વાસણ માંજવા, આ બધું કામ કન્યાઓ કરતી હોય છે, એટલે કે દીકરીઓ કરતી હોય છે. જ્યારે કુમારો ઘરમાં કયા કયા કામ કરે છે તો સુવા માટે પથારી કરવી, ફર્નિચર સાફ કરીને ગોઠવવું, કપડાં ઇસ્ત્રી કરવી, પગરખાં ગોઠવવા, બજારમાંથી વસ્તુઓ લાવવી, આવા બધા કામ કુમારો કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક પણ તમારે નોટવા ઉતારવાનું રહેશે, એટલે આ કામો કરતા હોય છે. હવે આપણે જોઈએ ગૃહિણીનું મૂલ્ય અને જીવન. ગૃહિણી એટલે કે જે ઘરમાં રહીને જ ઘર સંભાળતી હોય, નોકરી ના કરતી હોય પણ ઘરની વ્યવસ્થા સંભાળતી હોય એને ગૃહિણી કહેવાય. હવે એક મકાનને ઘર બનાવવાનું કામ મહિલા દ્વારા શક્ય બને છે. મકાન હોય, મકાનમાંથી ઘર ક્યારે બને અને એ બનાવવામાં કોનો સૌથી વધારે ફાળો હોય તો મહિલાનો, સ્ત્રીઓનો હોય છે. આપણા ઘરમાં આપ જોઈ શકતા હશો, ઘરે જ એનું એક સચોટ ઉદાહરણ આપ જોઈ શકો છો. તમારા ઘરમાં તમે જોતા હશો, ઘરની સાથે બાળકો અને અન્ય જવાબદારી નિભાવવામાં મહિલાઓ અગ્રેસર જોવા મળે છે. એટલે ઘરની બધી જ જવાબદારી, બાળકોની અને બીજી બધી જવાબદારી નિભાવવા મહિલા, સ્ત્રી જ આગળ પડતી હોય છે. અને કેટલીક મહિલાઓ એક તરફ ફરજ બજાવવા સાથે ઘરની બધી જવાબદારી પણ નિભાવતી હોય છે. એટલે ફરજ જે બજાવવાની સાથે સાથે બીજી બધી જવાબદારી સ્વીકારે છે. આધુનિક સમયની અંદર તો તમે જોશો તો મહિલાઓ પડકારનો સામનો કરતા થઈ ગઈ છે. ઘરમાં પોતાની તમામ ફરજોની સાથે સાથે ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવામાં પણ સહભાગી બને છે. એટલે આધુનિક સમયની અંદર તો તમે જુઓ છો, સ્ત્રીઓ નોકરી કરે છે અને પોતાના ઘરની અંદર બધી ફરજો નિભાવે છે અને સાથે સાથે આર્થિક રીતે પણ પોતાના કુટુંબને મદદરૂપ બને છે. એટલે આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં મહિલાઓ સફળ રહી છે, એટલે સ્ત્રીઓ ખૂબ જ સફળ બની છે. અને આધુનિક સમયની અંદર મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં અનોખી ઓળખ સાથે આગળ વધતા જોવા મળે છે. આધુનિક સમયની અંદર મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી છે. કયા કયા ક્ષેત્રમાં આપણે જોઈએ? રમતગમત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પણ મહિલાઓ ખાસ જોડાઈ રહી છે. અને સંરક્ષણ જેવી કપરી મનાતી કામગીરીમાં પણ આજે મહિલાઓ આગળ વધી રહી છે, ધપી રહી છે. આપણા દેશમાં અનેક મહિલાઓએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે અને આ પૈકી કેટલીક મહિલાઓ વિશે આ પાઠમાં આપ્યું છે. હવે
તમે હમણાં જ મેં વાત કરી કે રમતગમત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પણ મહિલાઓ ખાસ જોડાઈ રહી છે અને સંરક્ષણ જેવી જે કપરી પરિસ્થિતિ છે, કામગીરી છે, એનામાં પણ તે આગળ વધી રહી છે. એટલે આપણા દેશમાં આવી કેટલીક મહિલાઓએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એના વિશે આપણે જોઈશું. પણ આજે આપણે અત્યારે અહીં સુધી જ પાઠ લઈશું અને પાર્ટ ટુની અંદર આ કઈ કઈ મહિલાઓએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, દાખલા તરીકે આપણા દેશના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, પછી મહિલા રાષ્ટ્રપતિ હતા પ્રતિભાસિંહ પાટેલ, સુષ્મા સ્વરાજ, લતા મંગેશકર, કલ્પના ચાવલા, સરિતા ગાયકવાડ, આ બધા વિશે આપણે આના પછીના પાર્ટ ટુમાં શીખીશું. અને સૌ વિદ્યાર્થી મિત્રોએ આ પાઠના બંને કોષ્ટક પણ લખવાના રહેશે અને પાઠની નીચે હું જે કંઈ લખવાનું આપું તે પણ લખવાનું રહેશે અને એકમ કસોટી માટે સૌ વિદ્યાર્થીઓ તૈયારી કરશે. અસ્તુ.